ભારત માટે પપ્પુ અને અખિલેશ છે ને બહુ ખરાબમાં ખરાબ માણસ છે. આપણે જેવું ધારીએ છીએ પપ્પુ કઈ પપ્પુ નથી, એ તો હોશિયાર છે. ગઠબંધન થી કટકા કટકા કરીને જીતે એનું નામ જીતા ન કહેવાય. ભલે ગઠબંધન હોય તોય જેટલી સીટ જાહેર હતી એટલી ન આવી. હાલ 2024 લોકસભાની ચૂંટણીઓ જે છે તે પૂરી થઈ ગઈ છે અને દેશમાં જે છે ગરમી થી પણ વધારે ગરમી જો કોઈ જોવા મળી હોય તો જે 2024 ની ચૂંટણી છે તેમાં જોવા મળી અને રિઝલ્ટ જે છે આવી ગયું છે. ચિત્ર જે છે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન છે તેની સરકાર બનવા જઈ રહી છે અને જે કોંગ્રેસ આગેવાની હેઠળનું ઇન્ડિયા ગઠબંધન છે તે વિપક્ષમાં બેસવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત શપથ પ્રધાનમંત્રી તરીકે લેવી તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. ત્યારે આપણે રાજકોટમાં છીએ અને રાજકોટના વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે વાત કરીએ. વાત ગુજરાતી પર. કયા પરિણામ આવ્યું છે અને કઈ રીતે જુઓ છો? આમાં તો એકચ્યુઅલી શું છે કે આ વખતે જે ઇલેક્શન થયું ને એમાં બધાને રાજી કરી દીધા. બધાને એટલે કેવી રીતે? ભાજપને રાજી થઈ ગયા, ઓલા બે જણા રાજી થઈ ગયા, નીતિન અને ઓલા બે જણા. ત્યાર પછી કોંગ્રેસને 100 સીટ મળી એ રાજી થઈ ગયા. ત્યાર પછી બાકીના બધા પોલિટિકલ કઈ મળવાનું નથી એ રાજી થઈ ગયા. ટૂંકમાં બધા રાજી થઈ ગયા અને છેવટે જે કમિશનર હતા એ કમિશનર ને કોઈ કઈ કમ્પ્લેન ન કરી એ રાજી થઈ ગયા. બધા રાજી થઈ ગયા. પણ રાજીમાં હવે પ્રોબ્લેમ એ થશે કે હવે આમાં એ લોકો સરકાર કેવી રીતે ચલાવી શકે અને આ બધા કેવી રીતે ભેગું થઈને કરશે એના ઉપર ડિપેન્ડ થાય છે. બીજો નરેન્દ્ર મોદી સ્ટ્રીક રહેશે તો ઓલા બે જ આડા ફાટશે. હવે જોઈએ હવે શું થાય છે. ભગવાન ઉપર આધાર. હવે લાગે છે કે નીતિશ કુમાર ને ચંદ્રબાબુ જે છે મોદી ભાજપ સાથે સતત જોડાયેલા રહે, કારણ કે ભૂતકાળમાં એ પક્ષ પલટો બહુ કર્યો છે. બે તો માનો છો કે મજબૂતાઈથી રહી શકશે? એ તો પક્ષ પલટો કરવા તૈયાર, એકદમ હોશિયાર છે અને એ લોકોને વધારે એક્સપિરિયન્સ છે. કારણ કે એ લોકો તો ચંદ્રભાઈ એના સસરાને ઉડાડી દીધા હતા, પછી તો પતી ગયું ને. પછી તો બીજો એના સસરાને લઈ એને ઉડાડી દીધા. લાગે છે કે આ વખતે મજબૂતાઈથી ટકી શકે નીતિશભાઈ તો છે ને. આમથી આમ હવે કેટલી ફેર પક્ષ પલટો કર્યો એ તો ખબર જ નથી આપને. બાકી હવે ગણીએ તો ખબર પડે કેટલી વાર પક્ષ પલટો કર્યો. અને આમાં એકચ્યુઅલી તો શું થાય કે હવે એ લોકો કેવી રીતે કરશે અને કાલે રવિવારે એ લોકોને કેટલી સીટ આપે છે. હવે અત્યારના એ લોકોએ નાક તો દબાવ્યું છે, સારામાં સારી સીટ જોઈ છે, સારામાં સારી મિનિસ્ટ્રી જોઈ છે, બધા ઠેકાણે સારા સારા માણસો જોઈ છે. અને હવે ડેવલપમેન્ટ એ લોકો પોતાની બે કન્ટ્રીમાં કરશે, પોતાની જગ્યાએ ડેવલપમેન્ટ કરશે. સ્પેશિયલ સ્ટેટસની પણ માંગણી કરી છે, ઘણી માંગણી કરશે. હવે જોઈએ શું થાય છે. બીજું શું, ભાજપે 400 પારનો દાવો કર્યો હતો, તો એવું શું થયું કે ભાજપ જે છે તે આ બહુમતી સુધી પણ ન પહોંચી શકે? શું એના કારણો લાગે છે કાકા તમને? પોતાના વધારે પડતો ઓવર કોન્ફિડન્સ એને થયું કે મેં બધું સારું જ કર્યું છે. પણ સારા સારાની અમે ઘણું ખરાબ એ રીતે થયું છે કે જે માણસો અયોધ્યામાં રહેતા હતા એ બિચારાને ઘર વગરના કરી નહીં બરાબર. અને જે માણસોને પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમ સોલ્વ થયા નહીં. એટલે એકચ્યુઅલી યુપીમાં જે જુવાડ ફાઈટો ને એને હિસાબે જુવાડ ફાઈટો કે એકચ્યુઅલી નકર યુપીમાં આપણે ગુજરાતમાં કોઈ પ્રોબ્લેમ ન થયો, ત્યાં યુપીમાં બહુ વધારે ડેવલપમેન્ટ કરવા ગયા એમાં પ્રોબ્લેમ થયો. મંદિર તો બની ગયું પણ મંદિરની અમે બીજા ઘણા માણસો બિચારા હેરાન થયા. હવે ભગવાનને ખબર હોય કેમ શું થાય. તો હવે ગુજરાતમાં કોંગ્રેસે 10 વર્ષ બાદ કાકા ફરી ખાતું ખોલ્યું છે, તો એને લઈને શું કહેશો? ફરી 10 વર્ષ બાદ કોંગ્રેસને એક સીટ મળી છે, ગેનીબેન જીતીને આવ્યા છે, એને કઈ રીતે જુઓ છો? અને ગુજરાતમાં 10 વર્ષ બાદ ફરી કોંગ્રેસને એક સીટ મળી, હા એ તો હવે તો એને કઈ રીતે જુઓ છો? હવે એ તો એમ એક સીટ તો એને, કારણ કે એ એરિયાની અંદર કામ જ નહોતું કર્યું. એટલે સ્વાભાવિક છે કે માણસોને થોડોક હતું કે ભાઈ આપણે હવે આ કોંગ્રેસને લઈ આવું. અને આપણે જેવું ધારીએ છીએ પપ્પુ કઈ પપ્પુ નથી, એ તો હોશિયાર છે. કારણ કે એને તો કેટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે અને એ બધી રીતે તૈયાર છે. હવે એકચ્યુઅલી મરી ગયા એમ કરીને પોતાનું બધું ભેગું કરી લેશે. તો હાલ જે છે વડીલો જે છે ખૂબ ખુલીને વાત કરી રહ્યા છે. તમારું નામ શું છે કાકા? મારું નામ જીતેન્દ્રભાઈ દેરાસરી. શું કહેશો આ પરિણામ આવ્યું અને કઈ રીતે જુઓ છો? જો ભારત માટે પપ્પુ અને અખિલેશ છે ને બહુ ખરાબમાં ખરાબ માણસ છે. પણ આ વખતે આટલી સીટ આવી છે કોંગ્રેસને ફરી પાછી ગઠબંધન થી કટકા કટકા કરીને જીતે એનું નામ જીતા ન કહેવાય. શું મળદ સાહેબ થઈને જે મોદીએ જે રિઝલ્ટ આપ્યું છે ને એ મહાન છે. ખાસ કરીને જોઈએ તો આ વખતે ભાજપ પણ બહુમતી સુધી નથી પહોંચી, 400 પારનો દાવો કર્યો, તો એને કઈ રીતે જુઓ? ભારતમાં તો પપ્પુ હાલે જ ને એની અંદર ઈ અખિલેશ ઈ ગેરંટી છે એમ. એ કે રાજકારીનો કે ગાયકના રૂપિયાના કરપ્શન કરે એવી વ્યક્તિ છે બે.
કાકા, સૌ પ્રથમ તો શું કેશો કે જે પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો? કાકા, આપણે બધાને અભિનંદન. બરોબર ને ભાઈઓ? આપણે નરેન્દ્ર મોદી અને એની સરકાર, ભાજપ સરકાર સત્તા ઉપર આવી વધુ મતીથી, એટલે આપણે બધાને અભિનંદન. અને હવે પછી તો આપણે જેમ જાણીએ છીએ, નરેન્દ્રભાઈ મોદી પોતાની રીતે બધા પગલાં ભરશે જ. એક થોડોક ખટકો એ કે જેટલી સીટ જાહેર હતી એટલી ન આવી. જો એ તો હવે ભાઈ ઘણું બધું એમાં વિશ્લેષણ કરવાનું જેવું છે, એટલે આપણે નિષ્ણાત નથી. સાચી વાત તો એ છે, પણ મૂળ વાત તો એ છે કે જો એ બહુમતી થયા હોત ને તો હજી આના કરતા ઘણી બધી પ્રગતિ થઈ હોત, એ મારું કેવું માનવું છે. ખાસ કરીને કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસને એક સીટ મળી છે, 25 સીટ ભાજપને મળી છે, તો એને લઈને શું કહેશો? એમાં તો બીજું તો હવે બહુ હું કાંઈ ન કહી શકું, કારણ કે એ બહુ એમાં હું ઊંડો ઉતરો નથી. બાકી ભાજપ આવી છે એનાથી મને ઘણો સંતોષ છે. આ વખતે ભાજપને જે છે અનેક સાથી પક્ષોને સાથે લઈને આ વખતે શાસન કરવાનું છે, તો આ શાસન જે છે કેટલું મજબૂત રહી શકશે અને કેટલું આગળ ચાલી શકશે? કારણ કે નીતીશ કુમાર સાથે છે, ચંદ્રબાબુ નાયડુ એમાં સાથે છે, અને એ લોકો પક્ષ પલટી મારવા માટે જે છે ભૂતકાળમાં પ્રખ્યાત છે. તો શું કહેશો કે આ હવે સરકાર કેટલી મજબૂતાઈથી ચાલી શકશે? એ તો નરેન્દ્રભાઈ સાહેબ કેવા પગલાં લે છે એના ઉપર આધાર છે. ભલે ચંદ્રબાબુ હોય કે નીતીશભાઈ હોય, પણ એમાં બહુ આપણે હિંમત હારવાની જરૂર નથી. શું કહેશો કાકા રાજકોટના પરિણામને લઈને? શું કહેશો? ખુશ ખુશ, બહુ એકદમ ખુશ. તમારું નામ શું છે કાકા? મારું નામ સોનભાઈ વિરાણી. શું કહેશો કે આ વખતે જે પરિણામ આવ્યું છે કઈ રીતે જુઓ છો? કઈ થયું છે એનાથી અમને સંતોષ છે, સારું થયું, અને અમને જે કઈ થયું છે માનીએ છે. નરેન્દ્રભાઈ મોદી જે કઈ કરે છે અને જે કઈ કરશે એમાં અમને માનીએ છે અને અમને સંતોષ છે. આ વખતે આવું પરિણામ આવ્યું, કોંગ્રેસ પણ ફરી જે છે મેદાનમાં આવી, આને કઈ રીતે જોઈ રહ્યા છો? કે લોકોમાં આવે આ વખતે જોઈએ તો ઘણો જે છે ફેરબદલાવ જોવા મળ્યો છે. ભૂતકાળની બે ટર્મ કરતા આ વખતે કોંગ્રેસને વધારે સીટ મળી છે, એને કઈ રીતે જુઓ છો? જે કઈ થયું છે એ સારું થયું છે, પણ મને નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ છે કે એ બેસે અને એ પ્રધાન થશે ને તો બીજે કોઈનું કઈ નહીં ચાલે એવું મને લાગે. બસ ગઠબંધન હેઠળની સરકાર કેટલી મજબૂત લાગે? ભલે ગઠબંધન હોય તોય તો નરેન્દ્રભાઈ એટલા જોરદાર છે અને આધ્યાત્મિક માણસ છે એટલે એ પહોંચી વળશે. તમારું નામ શું છે કાકા? જય હિન્દ જય ભારત. શું લાગે છે આ વખતે જે પરિણામ આવ્યું છે એને એને શું કહેશો? પરિણામ આવ્યું છે પણ જે જોઈ એ પ્રમાણે નથી આવ્યું. દુઃખ થાય છે, જે માણસે પોતાની આખી જિંદગી દેશ માટે કુરબાન કરી દીધી છે અને એની કઈ કિંમત કોઈ નથી કરી આપણા હિન્દુઓએ ખાસ કરીને, અને ખરેખર દુઃખ થાય છે. બરોબર નથી. શું કારણ લાગે છે કાકા કે આ રીતે આ પરિણામ આવ્યું, કારણ શું લાગે છે? થોડું ઘણું ઓવર કોન્ફિડન્સ એ કરતાય. ઘણા હિન્દુઓ વોટ દેવા ગયા જ નથી. આપણા છે ને આપણે જીતવાના જ, ઓવર કોન્ફિડન્સ જે ખરેખર આપણને દુઃખ થાય છે. અને અયોધ્યાને ઝૂંપડીમાંથી આખો રાજમહેલ કરી દીધું, કિલ્લો બંગલો નહીં રાજમહેલ કરી દીધું, ન્યાય અને અવિનાશી હારી થઈ આપણને ખરેખર દુઃખ થાય છે. આપણા હિન્દુ ભાઈઓ પર વોટિંગમાં તો આપણે આવવાના જ છે, કોઈ તડકામાં ઊભા રહી કે એમ હેરાન થઈને કઈ ભોગ નથી આપ્યો. આજ છે, આજ દુઃખ છે આપણું. વીર સાવરકર એમ જ કહેતો હતો કે મને ઇંગ્લિશની કે મુસલમાનની બીક નથી લાગતી, મને લાગે છે આપણા હિન્દુઓની વધારે બીક લાગે છે, અને એ સત્ય એ જ થયું છે. જય ભારત, જય હિન્દ. કાકા તમારું નામ શું છે? કિરીટ મહેતા. શું લાગે છે કાકા પરિણામ આવ્યું છે? પરિણામ જરા નબળું તો કહેવાય જ, જે આપણે એક્સપેક્ટ કર્યું હતું એવું નથી આવ્યું. ક્યાં છે ઇબ્રિક? નબળું તો છે જ, પણ હવે મોદી સાહેબ છે એટલે સુધારશે ખરા. કોંગ્રેસને ખાસ કરીને કાકા ખાતું ખોલ્યું છે આ વખતે જોઈએ તો 10 વર્ષમાં જેટલી બેઠક નથી મળી એટલી આ વખતે મળી છે, તો એનું શું કારણ લાગે છે? લોકોના વિશ્વાસમાં કેમ જે છે આ વખતે પરિવર્તન જોવા મળ્યું? એ લોકો પ્રોમિસિસ ઘણા કર્યા છે કે આમ આમ કરશું તેમ કરશું ને, પણ હવે એ જો પૂર્ણ કરે તો સારું એમ. તમારું નામ શું છે કાકા? નવીનભાઈ બાખડા. શું લાગે છે કાકા પરિણામ આવ્યું, કઈ રીતે જુઓ છો? એમાં આ બે પક્ષ ફરી જાય તો એ સામેવાળાને 10-12 સીટ ઘટે, ક્યાંથી કાઢશે? એટલે ફરવાનો સવાલ છે ને એ જરાક અઘરો છે.
અને જે માણસ આ પક્ષ માંથી જાય ઓલા પક્ષ માં જાય તો એમાં શું ફાયદા ગેરફાયદા જોવે ને, ઓલા પક્ષ માં જાય તો ગેરફાયદો છે અને આ પક્ષ માં રહેવાથી ફાયદો છે. એટલે પણ પક્ષ પલટી કરવા માટે પ્રખ્યાત છે, પ્રખ્યાત છે, પણ એ તો જોવે ને કે આના કરતા ન્યા સારું છે ખરાબ છે. લાગે છે કે છેક સુધી સાથે રહેશે 99%. તો વડીલો જે રીતે ખૂબ ખુલીને વાત કરી, અને વડીલોનું કહેવું છે કે જે ધાર્યા કરતા જે છે પરિણામ છે જ ઓછું આવ્યું છે, પરંતુ તેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક ઓવર કોન્ફિડન્સ ભાજપને જે છે તેના કારણે આ પ્રકારનું પરિણામ હોઈ શકે છે. અને હાલ તો જે છે વડીલોમાં પણ મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.